नमस्कार विद्यार्थी मित्रों, हूँ जगदीश पटेल। मारी यूट्यूब चैनल में आपनु स्वागत छे। दोस्तों, आजरा वीडियो नी अंदर आपणे धोरण 12 भूगोल पाठ 9 कुदरती संसाधनों एमांथी आपणे भाग 14 मानव संसाधन समस्याओं अने उकेल त्रणे मुद्दाओनो एक साथे आपणे अभ्यास करीशुं। दोस्तों, आ जे भाग छे ए पाठ 9 कुदरती संसाधनों छेल्लो भाग छे, એટલે અહીંયા આ ભાગથી આપણો પાઠ એ સંપૂર્ણ પૂરો થાય છે। બધા જ ભાગો આપણે વ્યવસ્થિત રીતે સમજાવ્યા છે। દોસ્તો, આપણે શરૂ કરીએ માનવ સંસાધન। તો માનવ સંસાધન આપણે જે મૂળ વાત કરીએ તો એમાં આપણે આ પાઠની અંદર અગાઉ ઘણા બધા સંસાધનો ભણી ગયા કે જે કુદરતે આપણને આપેલા છે। જળ સંસાધન છે, ભૂમિ સંસાધન છે, પછી સાગરીય સંસાધન છે, પછી ખનિજ સંસાધન છે। આવા ઘણા બધા સંસાધનો આપણે જોયા, એના ઉપયોગો જોયા, એ કેવી રીતે આપણે એનો યુઝ કરીએ છીએ, ક્યાંથી કાઢીએ છીએ, એ બધાનો આપણે અભ્યાસ કર્યો। હવે મૂળ વાત એ આવે છે કે આ બધા સંસાધનોનો ઉપયોગ કોણ કરે છે? તો માનવી કરે છે। મેક્સિમમ આપણે ઉપયોગ એનો, આ બધા સંસાધનોનો ઉપયોગ માણસ કરતા હોઈએ છીએ। અને માણસ જે છે એ આ બધા સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો એ પોતાની શક્તિના કારણે, એની પોતાની બૌદ્ધિક શક્તિથી, શારીરિક શક્તિથી અને ટેકનોલોજીના ઉપયોગથી। આ ત્રણ બાબતો મહત્વની છે દોસ્તો, કારણ કે માનવી જ્યારે જંગલમાં ભટકતું આદિ માનવ જેવું જીવન જીવતો હતો એ વખતે માણસ આ બધા સંસાધનોનો ઉપયોગ નહોતો કરતો, પણ જેવી માનવમાં બુદ્ધિ વધી, જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ, એનામાં સમજણ વધતી ગઈ, તેમ તેમ સંસાધનોનો ઉપયોગ માણસ વધારતો ગયો। એટલે સંસાધનોનું જે આખું ભૂગોળ છે એ ભૂગોળમાં માનવી પોતે કેન્દ્ર સ્થાને છે। અને માનવી આ બધા સંસાધનોનો ઉપયોગ કેમ કરે છે? તો એક તો એની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે। એટલે માનવી કોઈ પણ પદાર્થ, કુદરતની અંદર રહેલો દરેક પદાર્થ, એ પદાર્થનો ઉપયોગ માનવી એની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જ્યાં સુધી ઉપયોગમાં ન લે ત્યાં સુધી તે પદાર્થ સંસાધન બની ન શકે। એટલે આપણે અગાઉ એ ભણી ગયા છીએ કે માનવી જે ઉપયોગમાં લે છે એ પદાર્થો જ સંસાધનો કહેવાય। એટલે કે એવા પદાર્થો કદાચ હોય કે જે પદાર્થો અત્યારે હાલ વાતાવરણમાં અથવા તો આખી પૃથ્વી સપાટી ઉપર પડ્યા રહ્યા છે, એનો ઉપયોગ માનવી કરતો જ નથી, તો એ પદાર્થો એ સંસાધનો નથી। ધ્યાન રાખજો દોસ્તો, એ પદાર્થો સંસાધનો નથી, માત્ર ને માત્ર આપણે આપણી જરૂરિયાતો માટે જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પદાર્થો જ સંસાધનો કહેવાય। સૃષ્ટિમાં માત્ર માનવી જ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વાતાવરણનો ઉપયોગ કરે છે। જે કુદરતી વાતાવરણ છે તે અને એના સિવાયનું સાંસ્કૃતિક એટમોસ્ફિયર જેને કહેવાય, સાંસ્કૃતિક એટમોસ્ફિયર એટલે જે માણસે ઊભું કરેલું છે, માનવ સર્જિત છે, માણસે પોતાની રીતભાત રહેણીકરણીના કારણે જે રહેણીકરણીની એક ચાલ બનાવી છે એને સાંસ્કૃતિક વાતાવરણ કહેવાય। અને એનો ઉપયોગ માણસ પોતે જ કરે છે, અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે। બીજા બધા સજીવો જે છે એ પોતે વાતાવરણની અંદર રહેલા અથવા તો પૃથ્વી સપાટી ઉપર રહેલા બીજા સજીવો કે એનો ઉપયોગ ફક્ત પોતાના ખોરાક કરવા માટે કરે છે, એના સિવાય બિનજરૂરી બીજું કોઈ પણ પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે સંસાધનોનો ઉપયોગ કરતા નથી। ફક્ત માનવી પોતે જ એવો છે કે જે બધા જ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરે છે। એટલે માનવી જે છે એ ભૂમિ સંસાધન, જળ, જમીન, ખનિજ, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, વ્યાપાર, પરિવહન, આ બધાનો ઉપયોગ માનવી શક્ય બનાવે છે। એમાંથી કેટલાક જોઈએ તો એમાં ભૂમિ, જળ, જમીન, ખનિજ આ જે સંસાધનો છે ને એ સંસાધનો આમ કુદરતી કહેવાય। કૃષિ એ માનવ સર્જિત છે। ત્યારબાદ પશુપાલન, આમ પશુઓ આપણને કુદરતમાંથી મળે છે પણ એ પશુપાલન કરવાની પ્રવૃત્તિ એ માણસે પોતે વિકસાવી, એટલે માનવ સર્જિત કહી શકાય, એટલે સાંસ્કૃતિક કહેવાય। ઉદ્યોગ, વ્યાપાર અને પરિવહન આ પ્રવૃત્તિઓ પણ એક પ્રકારની માનવ સર્જિત છે, એટલે સાંસ્કૃતિક વાતાવરણ એના કારણે ઉદ્ભવે છે। એટલે આ રીતે આ બધા જ પ્રકારની અલગ અલગ જે કુદરતી સંસાધનો છે એમાંથી ઉપયોગ કરીને માનવીએ પોતાનું એક વાતાવરણ ઊભું કર્યું છે। એમાં જ
એ સિવાય જોઈએ તો સામાજિક સંગઠન, રાજનૈતિક પ્રબંધન, સાંસ્કૃતિક વિકાસ, આવા બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને માણસે પોતાનો સાંસ્કૃતિક વિકાસ કર્યો. રાજનીતિ કરે છે એટલે કે રાજકીય પ્રવૃત્તિઓ કરે છે, સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, તો આ બધી માનવસર્જિત પ્રવૃત્તિઓ છે. એનાથી સાંસ્કૃતિક વાતાવરણનો વિકાસ થયો એટલે સાંસ્કૃતિક વિકાસ માણસે કર્યો એમ કહી શકાય. અને આ બધા માટે શું જરૂરી છે, ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો હોય એવી ત્રણ છે. એક તો માનવીય શક્તિ, બૌદ્ધિક શક્તિ અને ટેકનોલોજી. આ ત્રણ બાબતો જો વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિક આવું બધું ન સંશોધન કરે તો આપણે કેવી રીતે એનો યુઝ કરી શકીએ. સમજો કે વૈજ્ઞાનિકોએ જે એસી શોધ્યું, ફ્રીજ શોધ્યું, ઘંટી શોધી, અથવા બીજી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણા ઉપયોગ માટે ટીવી એવી બધી વસ્તુઓ આવે છે, હવે એ જો ટેકનોલોજી આપણને શોધીને આપી તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટેકનોલોજીએ શોધી એટલે ટેકનોલોજીને કોને શોધી, તો અમુક બુદ્ધિશાળી માણસોએ શોધી. હવે એ બુદ્ધિશાળી માણસો એટલે એ માનવ સંસાધન થયા કે નહીં, કારણ કે એમનો ઉપયોગ આપણે અત્યારે કરી રહ્યા છીએ એટલે એ માનવ સંસાધન છે. હવે માનવ સંસાધનની અંદર અન્ય કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અથવા અભ્યાસ કરવામાં આવે છે તો જોઈએ તો એમાં એક વસ્તીનું વિતરણ, વસ્તી કેટલી છે, ક્યાં ક્યાં વિસ્તરાયેલી છે એનું વિતરણ, વસ્તીના વિતરણને અસર કરતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિબળો, પછી રહેવાલાયક પ્રદેશો, કયા પ્રદેશોની અંદર આપણે રહી શકીએ, કયા પ્રદેશો આપણા માટે રહેવાલાયક નથી, એ બધાનું અભ્યાસ, પછી વસ્તી ગીચતાનો અભ્યાસ, કેટલા પ્રદેશમાં કેટલી વસ્તી સમાયેલી છે એ, પછી સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ, 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એ માપવામાં આવે તે, પછી વય જૂથ, નાની ઉંમરના, મોટી ઉંમરના, બાળકોમાં, વૃદ્ધો, યુવાનો, એ બધામાં કયા કયા પ્રકારના માણસોનું જૂથ આવેલું છે, કયા દેશની અંદર કેટલા કેટલા પ્રકારના માણસો છે એનો અભ્યાસ કરવામાં આવે, પછી વ્યવસાયિક જૂથ, તો કયા પ્રકારનો વ્યવસાય કેટલા લોકો કરે છે એનું એક આખું વિવરણ કરવામાં આવે તો એ વ્યવસાયિક જૂથ, પછી ભાષા જૂથ, તો અલગ અલગ ભાષાઓ બોલવાવાળા લોકોનું જે સંખ્યાબળ છે એનો અભ્યાસ કરવામાં આવે, અને ધર્મ જૂથ, તો આ ધર્મ જૂથ એટલે અલગ અલગ ધર્મ પાળનારા જે લોકો છે એ લોકોનો અભ્યાસ કરવામાં આવે. આવી બધી જે બાબતો છે એ બાબતોનો અભ્યાસ એ માનવ સંસાધનમાં કરવામાં આવે છે, કારણ કે આ બધા એક પ્રકારના માનવ સંસાધનો છે. હવે માનવ સંસાધનની આપણે વાત તો કરી, પણ માનવ સંસાધનની સમસ્યા શું, તો સમસ્યા એક જ છે કે બહુ વધારે વસ્તી હોય અથવા ઓછી વસ્તી હોય, આ એક સમસ્યા છે. એટલે વધુ કે ઓછી વસ્તી ગીચતા એ એક સમસ્યા છે. કેમ આવું આપણે કહ્યું, વધુ વસ્તી ગીચતા હોય તો એ તો તમને સમજણ પડી કે વધારે વસ્તી હોય એટલે એ બધું વધે નહીં, બધી સમસ્યાઓ ઘણી બધી પેદા થાય. પણ ઓછી વસ્તી ગીચતા હોય ત્યાં શું સમસ્યા, તો ઓછી વસ્તી ગીચતા હોય ત્યાં એવી સમસ્યા થાય કે એ જગ્યાએ બધા જે કુદરતી સંસાધનો છે ઉપયોગ વગર પડ્યા રહે, એનો ઉપયોગ જ ના થાય ને, કારણ કે ઓછી વસ્તી છે, વસ્તી એટલી બધો ઉપયોગ કરી શકતી નથી, તો સંસાધનો બિનજરૂરી ઉપયોગ વગરના પડી જાય, બગડી જાય. જ્યારે એનાથી ઉલટું જોઈએ તો જ્યાં વધુ વસ્તી હોય તો ત્યાં શું થાય, તો જુઓ વધુ વસ્તીના પ્રદેશોમાં સંસાધનોની અછત કે તંગી સર્જાય, કારણ કે જેટલા સંસાધનો હોય એના કરતાં વસ્તી વધારે હોય, વસ્તી વધારે હોય, સમજો કે આપણે જળ સંસાધનની વાત કરીએ તો જેટલું કુદરતી રીતે જે એરિયામાં, આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર જેટલું જળ છે, મીઠું પીવાનું પાણી, હવે એ પાણી એની જગ્યાએ જેટલું છે એની જગ્યાએ વસ્તી વધારે છે, તો પાણીની તંગી સર્જાય અથવા પાણીની અછત સર્જાય. તેનાથી વિપરીત જોઈએ તો ઓછી વસ્તીના પ્રદેશોમાં કાર્યશીલ વસ્તીનું પ્રમાણ ઓછું હોવાથી સંસાધનોનો પર્યાપ્ત ઉપયોગ થઈ શકતો નથી. એટલે અમુક વિસ્તારો એવા હોય કે જે વિસ્તારોની અંદર વસ્તીનું પ્રમાણ ઓછું છે ત્યાં જળ ઘણું બધું હોય, જળ ઘણું બધું હોય પણ વસ્તી વાપરવાવાળી ઓછી હોય તો એ પાણી બધું એમને એમ પડ્યું રહેવાનું છે. એટલે એક જગ્યાએ એવું બને છે કે જળની અછત સર્જાય છે અને એક જગ્યાએ એવું બને છે કે જ્યાં જળ પુષ્કળ છે પણ એને વાપરવાવાળું કોઈ નથી. તો આ વધુ કે ઓછી વસ્તી ગીચતા એ માનવ સંસાધનની સમસ્યા છે. એ વધુ વસ્તી ગીચતા છે જ્યાં વધારે છે જળ, એ જળ જો આ વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં પહોંચાડવામાં આવે તો આ જે સરભર કરવાની વાત છે એ થઈ જાય, પણ એવું શક્ય બનતું નથી. કુદરતી સંસાધન પ્રમાણે માનવ સંસાધનનું વિતરણ થઈ શકતું નથી, કારણ કે ના થઈ શકે ને, સ્વાભાવિક છે કે એ અમેરિકામાં રહેલું પાણી આપણને શું કામનું,
ભારતની અંદર ગમે એટલી પાણીની અછત છે, પણ અમેરિકામાં વધારે પાણી હોય તો એ આપણને કંઈ કામનું ખરું? અથવા બીજા અમુક દેશોની અંદર વધારે પાણી હોય તો આપણને કંઈ કામનું ખરું? એ પાણી કે ટેન્કરો ભરી અથવા તો બીજી રીતે પણ લાવી શકાય નહીં, એટલે એ અઘરી વસ્તુ છે. એવી રીતે પાણી સિવાયના બીજા સંસાધનો છે, એ સંસાધનોમાં પણ આ જ સમસ્યા નડે. માટે જે વિસ્તારની અંદર વધુ વસ્તી હોય અને સંસાધનો ઓછા હોય, એવા વિસ્તારોની અંદર ગરીબી, ભૂખમરો, પ્રદૂષણના પ્રશ્નો, આ બધું વિકટ બને. આ બધા પ્રશ્નો, સમસ્યા સર્જાય ક્યાં? જ્યાં વધુ વસ્તી ગીચતા છે ત્યાં. કારણ કે ત્યાં બધા જ પ્રકારના સંસાધનોનો ઉપયોગ પૂરો થઈ જાય, સંસાધનો પણ પૂરા થઈ જાય, છતાં વસ્તીની ભૂખ ન મટે, વસ્તીને બીજી સમસ્યાઓ નડે, વસ્તીને એ સંસાધનો ન મળે, એટલે ગરીબી, ભૂખમરો, પ્રદૂષણ આ બધું પેદા થતું હોય છે. હવે આ માનવ સંસાધન જે આપણે જોયું, એની સમસ્યાઓ જોઈ, તો એનો ઉકેલ શું? તો એનો ઉકેલ એક જ છે કે વસ્તીનું પ્રમાણ ઓછું કરવું. બરાબર, એ જ મૂળ વાત આવે. એટલે માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા તો એ વસ્તી વિસ્ફોટ છે. આપણે કહ્યું કે વધુ વસ્તી અને ઓછી વસ્તી, પણ કદાચ ઓછી વસ્તી તો ક્યાંક એ થોડુંક ચાલી જાય, પણ વધુ વસ્તી હોય ને ત્યાં તો બહુ મોટી સમસ્યા. ભારત, ચીન અથવા તો આપણા જે દક્ષિણ પશ્ચિમ એશિયાના જે દેશો છે, એ દેશોની અંદર આ સમસ્યા બહુ મોટી છે વસ્તી ગીચતાની. એટલે વસ્તી વિસ્ફોટ એ બહુ મોટી સમસ્યા છે માનવ સંસાધન માટે. જો એમાં ઘટાડો આવે તો એ દેશો બેસ્ટ રીતે ચાલી શકે. પરિણામે કુદરતી સંસાધનોનો ઉપયોગ વધી રહ્યો છે અને કુદરતી સંસાધનો દિવસે દિવસે એ દેશોમાંથી ખાલી થઈ રહ્યા છે. એ માટે શું કરવું જોઈએ? તો વસ્તી નિયંત્રણમાં રહે એવા પ્રયત્ન કરવા જોઈએ. મૂળ વાત આ જ છે કે વસ્તી નિયંત્રણમાં રહેવી જોઈએ. વસ્તીમાં જે વધારો અતિશય થઈ ગયો છે એમાં ઘટાડો થવો જોઈએ. અને એ માટે મૂળ વાત એ આવે કે એક તો વૈશ્વિક સમજ કેળવવાથી શું થાય, લોકોમાં ઓટોમેટિક સમજણ આવવી જોઈએ કે ભાઈ એક બાળક અથવા બે બાળક, એનાથી વધારે બાળકો ન હોવા જોઈએ. જો આ સમજ કેળવાય તો દેશની અંદર જે વસ્તી વિસ્ફોટ થાય છે એ ન થાય અને વસ્તીનો કંટ્રોલ આવે. અથવા સરકાર તરફથી એવા કડક કાયદાઓ લાવવા જોઈએ કે જેથી એક કે બે બાળકો પછી વધારાના જે સરકાર તરફથી જે લાભો આપવામાં આવે છે એ લાભો જો કટ કરવામાં આવે અથવા બીજા કડક કાયદાઓ લાવવામાં આવે તો વસ્તી વિસ્ફોટની સમસ્યા થોડીક ધીમી પડી શકે. એ પણ તાત્કાલિક નહીં, એ 5, 10, 15, 20, 25 વર્ષ પછી એના પરિણામો દેખાય અને ત્યારે એ દેશની અંદર સંસાધનોની જે ઉણપ વર્તાય છે એ ઉણપ ઓછી થાય. એ રીતે આપણે આંતરરાષ્ટ્રીય આવી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવી શકીએ. તો મિત્રો, આપણે અહીંયા આ પાઠની અંદર માનવ સંસાધન વિશે ભણ્યા, આ ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ, સાથે સાથે આ પાઠને પણ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતા વિડીયોની અંદર આપણે આગળના નવા પાઠનીથી આપણે શરૂઆત કરીશું અને એ વખતે આપણે સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરી શિક્ષણમાં સહભાગી બનો. થેન્ક યુ.